સુરતમાં ગેરકાયદેસર અનાજના જથ્થાને પાલિકાએ જપ્ત કરી દુકાનો સીલ કરી છે અનાજ સરકારી હોય પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી પાલિકાને ત્રણેય દુકાનોને સીલ કરીને ત્યાં સિક્યુરિટી ગાર્ડ ગોઠવી દીધા છે ભેસ્થાનમાં પાલિકાની બંધ ત્રણ દુકાનમાંથી સરકારી અનાજને ત્રણસો ગુણો મળતા અનાજ કૌભાંડની ચર્ચા શરૂ થઈ છે ફરિયાદ મળતા ઉદનાઝોને કાર્યવાહી કરી હતી પાલિકા દ્વારા આ દુકાનોની ફાળવણી કરાઈ ન હોય ત્યારે અનાજની માલિકી કોની સહિત તપાસનો વિષય છે પાલિકાએ આ સંદર્ભે પુરવઠા વિશે જાણ કરી છે ભેંસ્થાનમાં પાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ મળતા પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી ચકાસણી કરતાં ફાળવણી ન કરાઈ હોય એવી દુકાન નંબર સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અનાજનો સંગ્રહ કરાયાનું બહાર આવ્યું હતું પાલિકાએ ઘઉં ચોખા અને મીઠાની ત્રણસો ગુણો જપ્ત કરી દુકાનો સીલ કરી હતી આ ઘટના બાદ પાલિકાએ શોપિંગ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી દીધા હતા જેથી કરીને બંધ દુકાનોમાં કોઈ ગેરકાયદેસર કબજો કરી શકે નહીં રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત